મેઇન સ્ટોરી સ્ટાર્ટ કરતા પહેલા કેટલીક એક્ટિવિટીઝ તેમજ એક્સરસાઇઝ જોવાના છે. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. યુનિટ 4 એક્ટિવિટી 1A રિસાઇટ ધ પોએમ. કાવ્યનું પઠન કરો. ચૂઝિંગ, અહીં જે પોએમ આપેલી છે ને તેનું નામ છે ચૂઝિંગ, એટલે કે પસંદગી. ઇન ધીસ પોએમ ધ પોએટ ટેલ્સ અસ હાઉ વી ચૂઝ અવર ફેવરિટ થિંગ્સ વેન વી આર ગિવન ઓપ્શન્સ. આ પોએમમાં કવિ આપણને એ કહેવા માગે છે કે જ્યારે આપણને આપણી ફેવરિટ હોય એવી વસ્તુ પસંદ કરવા માટે કોઈ ઓપ્શન આપવામાં આવે ને, ત્યારે આપણે તેમાંથી જે તે વસ્તુ કેવી રીતે પસંદ કરીએ છીએ. ઓકે, તો ચાલો જોઈએ. વોટ વિલ યુ હેવ, અ બોલ ઓર અ કેક? તમે શું લેવાનું પસંદ કરશો, બોલ કે કેક? અ કેક ઇઝ સો નાઇસ. યસ, ધેટ્સ વોટ આઈ વિલ ટેક. કેક કેટલી સરસ છે. હા, તેથી હું તે લઈશ, એટલે કે હું કેક લઈશ. ફ્રેન્ડ્સ, અહીં પોએટ એટલે કે કવિ આપણને બે ઓપ્શન આપે છે, બોલ અને કેક. એ બેમાંથી તમે શું પસંદ કરશો? તો કોઈ બાળક છે તો બાળક કેકને તો પહેલાં પસંદ કરવાનું છે, બરાબર છે? આપણને બધાને કેક વધારે ભાવે છે, એટલે બાળક શું કહે છે કે કેક કેટલી સરસ છે, હા તેથી હું કેક લઈશ. ઓકે, નેક્સ્ટ આન્સર. વોટ વિલ યુ હેવ, અ કેક ઓર અ કેટ? તમે શું લેશો, કેક કે બિલાડી? અ કેટ ઇઝ સોફ્ટ. આઈ થિંક આઈ વિલ ટેક ધેટ. સોફ્ટ એટલે કે નરમ. આઈ થિંક એટલે કે મને લાગે છે. બિલાડી કેટલી નરમ છે. મને લાગે છે કે હું તે લઈશ, એટલે કે મને એવું લાગે છે કે હું બિલાડી લઈશ. હવે જ્યારે બાળક કેક માગે છે ત્યારે પોઈન્ટ ફરી તેને ઓપ્શન આપે છે કે કેક અને કેટ, એટલે કે કેક અને બિલાડી એ બેમાંથી તું શું લઈશ. તો બાળક શું કહે છે કે કેક કરતાં પણ વધારે બિલાડી લઈશ. શા માટે? તો કે બિલાડી એકદમ સોફ્ટ છે. ઓકે, નેક્સ્ટ. વોટ વિલ યુ હેવ, અ કેટ ઓર અ રોઝ? રોઝ એટલે ગુલાબ. હવે બાળક જ્યારે બિલાડી પસંદ કરે છે ત્યારે પોઈન્ટ તેને થર્ડ ઓપ્શન આપે છે કે તમે શું લેશો, બિલાડી કે ગુલાબ? તો તેના આન્સરમાં બાળક શું કહે છે જોઈએ. અ રોઝ ઇઝ સો સ્વીટ. આઈ વિલ હેવ ધેટ, આઈ સપોઝ. સ્વીટ એટલે કે સરસ, સુંદર. આઈ સપોઝ એટલે કે મને લાગે છે. તો બાળક શું કહે છે કે ગુલાબ કેટલો સરસ છે, મને લાગે છે કે હું તે લઈશ, એટલે કે હું ગુલાબ લઈશ. હવે કેક કરતાં વધારે સારી અને બિલાડી લાગે છે. બિલાડી કરતાં પણ વધારે સારે અને રોઝ લાગે છે, કારણ કે રોઝ એકદમ સ્વીટ છે. ઓકે, એન્ડ લાસ્ટ આન્સર. વોટ વિલ યુ હેવ, અ રોઝ ઓર અ બુક? ફરી પૂછે છે કે તમે શું લેવાનું પસંદ કરશો, ગુલાબ કે બુક? તો તેના આન્સરમાં બાળક શું આન્સર આપે છે જોઈએ. અ બુક ફૂલ ઓફ પિક્ચર્સ. ઓહ, ડુ લેટ મી લુક. ફૂલ ઓફ પિક્ચર્સ એટલે કે ચિત્રોથી ભરેલું. લેટ મી લુક એટલે મને જોવા દો. હવે જ્યારે રોઝના ઓપ્શનમાં પણ તેને બીજું આપે છે ત્યારે બાળક શું કહે છે કે બુક તો કેટલા બધા પિક્ચર્સથી ભરેલી છે, ઓહ મને જોવા તો દો. એનો મતલબ એમ કે બાળકને હવે બુક લેવાની ઈચ્છા થાય છે, બરાબર છે? તો આપણે પણ આવું થાય છે ને કે જ્યારે 3-4 વસ્તુમાંથી આપણી ફેવરેટ વસ્તુ આપણે પસંદ કરવાની હોય ત્યારે આપણે એકબીજા સાથે કમ્પેરિઝન કરીએ છીએ અને તેમાં આપણે ઘણા બધા કન્ફ્યુઝ થઈએ છીએ, થાય છે ને? નેક્સ્ટ એક્ટિવિટી, એક્ટિવિટી 1B, ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. કવિતામાંથી એક જ ઉચ્ચારથી બોલાતા શબ્દો શોધી કાઢો. ફ્રેન્ડ્સ, આપણે આ પહેલાં પણ સ્ટડી કરી જ ગયા છીએ કે રાઇમિંગ વર્ડ્સ એટલે શું, કે એક જ ઉચ્ચારથી બોલાતા શબ્દો કે જેના સ્પેલિંગના પાછળના લેટર્સ પણ એકસરખા હોય છે, બરાબર છે? તો
હવે જોઈએ. ફર્સ્ટ છે કેક, સી એ કે ઈ. ચલો તો પોએમમાંથી શોધી કાઢો તેનો રાઇમિંગ વર્ડ્સ. તો આન્સર આવશે ટી એ કે ઈ, ટેક. ઓકે, નેક્સ્ટ આર ઓ એસ એ, રોઝ, જેનો રાઇમિંગ વર્ડ થાય છે સપોઝ, જેનો સ્પેલિંગ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. થર્ડ બી ડબલ ઓ કે, બુક, જેનો રાઇમિંગ વર્ડ થાય છે એલ ડબલ ઓ કે, લોક. એન્ડ લાસ્ટ સી એ ટી, કેટ, જેનો રાઇમિંગ વર્ડ થાય છે ધેટ. ઓકે, હવે નેક્સ્ટ એક્ટિવિટી છે એક્ટિવિટી 1C, જેનો ફર્સ્ટ પોર્શન છે આન્સર ધીસ ક્વેશ્ચન, આપેલા પ્રશ્નોના જવાબ લખો. ફ્રેન્ડ્સ, આ ક્વેશ્ચન આન્સર્સ આપણે પોએમના આધારે લખવાના છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ સ્વીટ. સ્વીટ એટલે કે સરસ. સરસ શું છે? આપણે પોએમમાં આપણે જોયું ને, તો આન્સર આવશે અ રોઝ ઇઝ સ્વીટ, ગુલાબ સરસ છે. નેક્સ્ટ ક્વેશ્ચન વોટ ઇઝ સોફ્ટ. સોફ્ટ એટલે કે નરમ. નરમ શું છે? શું આવે આન્સર? કેટ. તો આપણો આન્સર આવશે અ કેટ ઇઝ સોફ્ટ. નેક્સ્ટ વોટ ઇઝ નાઇસ. નાઇસ એટલે સુંદર, સરસ. સરસ શું છે? આન્સર આવશે અ કેક ઇઝ નાઇસ. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન વોટ ઇઝ ફૂલ ઓફ પિક્ચર્સ. ચિત્રોથી ભરેલું શું છે? બુક. તો આન્સર લખી શકીએ અ બુક ઇઝ ફૂલ ઓફ પિક્ચર્સ. ઓકે, હવે જોઈશું એક્ટિવિટી 1C નો સેકન્ડ પોર્શન. આન્સર ધ ક્વેશ્ચન્સ ઇન એ, ટીક, રાઇટ ટીક માર્ક યોર ઓપ્શન ઇન બી. પાર્ટ એમાં આપેલા પ્રશ્નોના જવાબ આપો. પાર્ટ બીમાં તમારા ઓપ્શન પર રાઇટ ટીક માર્ક કરો. ફ્રેન્ડ્સ, અહીં સ્ક્રીન પર તમે એક ટેબલ જોઈ શકો છો, જેમાં તમે જોઈ શકો છો કે પાર્ટ એમાં કેટલા ક્વેશ્ચન્સ પૂછેલા છે, પછી આન્સરની જગ્યા છે, અને ત્યાર પછી છે પાર્ટ બી, જેમાં ઓપ્શન્સ આપેલા છે. હવે આપણે શું કરવાનું છે, એક એક્ઝામ્પલ આપેલું છે તે પ્રમાણે કે જે ક્વેશ્ચન પૂછ્યો હોય તેના આધારે એક આન્સર લખવાનો છે, અને આ આન્સરને રિલેટેડ પાર્ટ બીમાં જે ઓપ્શન આવતો હોય તેની સામે આપણે રાઇટ ટિક માર્ક કરવાનું છે. જો એક્ઝામ્પલ આપેલું છે, ફર્સ્ટ વોટ વિલ યુ ડ્રિંક, તમે શું પીશો. હવે માની લો કે તમે ચા પીશો, તો લખી શકીએ આપણે આન્સરમાં ટી. ઓકે, હવે પાર્ટ બીમાં જો ઓપ્શન્સ આપેલા છે તે, ફર્સ્ટ છે ઇટ ઇઝ હોટ એટલે કે તે ગરમ છે. સેકન્ડ છે ઇટ હેઝ એનર્જી. એનર્જી એટલે શક્તિ, તેમાં શક્તિ હોય છે. ઇટ ઇઝ ટેસ્ટી, તે ટેસ્ટી છે. હવે ચા માટે, ચામાં એનર્જી પણ હોય છે, તે ટેસ્ટી પણ હોય છે, અને તે ગરમ પણ હોય છે, પણ એકદમ પ્રોપર ઓપ્શન શું હોઈ શકે? તો કે ઇટ ઇઝ હોટ, તે ગરમ છે. તો આપણે ઇટ ઇઝ હોટ પર ટિક માર્ક કરવાના છે. ઓકે, તો આ જ રીતે આપણે બીજા ક્વેશ્ચન્સના આન્સર્સ પણ આપવાના છે. ચાલો જોઈએ સેકન્ડ. વોટ વિલ યુ ઇટ, તમે શું ખાશો. હવે માની લો કે અહીં લખી શકીએ આપણે મંચુરિયન. ઓકે, હવે ઓપ્શન્સ જો, ઇટ ઇઝ ટેસ્ટી એટલે કે તે ટેસ્ટી છે. ઇટ ઇઝ સ્પાઇસી, સ્પાઇસી એટલે તીખું. અને ત્યાર પછી છે ઇટ ઇઝ સ્વીટ એન્ડ શાવર. શાવર એટલે ખાટું, તે મીઠું અને ખાટું છે. ચાલો હવે મંચુરિયન કેવું હોય છે? ટેસ્ટી તો હોય જ છે, એના કરતાં પણ વધારે પ્રોપર છે ઇટ ઇઝ સ્પાઇસી, તે એકદમ જ તીખું હોય છે ને. ઓકે, તો આપણે અહીં ઇટ ઇઝ સ્પાઇસી એના ઉપર ટિક માર્ક કરીશું. ઓકે, નેક્સ્ટ વોટ વિલ યુ સ્મેલ, તમે શું સૂંઘશો, કોને સુગંધ લેશો. તો કે આપણે માની લો અહીં લખે રોઝ. તો રોઝ માટે આપણે પોએમને રિલેટેડ આન્સર જોઈએ, તો ઓપ્શન આપેલા છે પહેલાં તો ઇઝ નાઇસ, ઇટ ઇઝ બ્યુટિફુલ, ઇટ ઇઝ સ્વીટ. તો આપણે પોએમ રિલેટેડ આન્સર જોઈએ તો ઇટ ઇઝ સ્વીટ એ પ્રોપર છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન વેર વિલ યુ ગો,
તમે ક્યાં જશો? જો અહીં પહેલાં ઓપ્શન આપેલા છે તેમાંથી ટુ અ હિલ એટલે કે ટેકરી પર, ટુ અ રિવર સાઈડ એટલે કે નદી કિનારે, એન્ડ લાસ્ટ છે ટુ અ સીશોર દરિયા કિનારે. તો માની લો કે આપણે જવું છે નદી કિનારે, તો આન્સર લખી શકે ટુ અ રિવર સાઈડ. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, વેન વિલ યુ સ્લીપ, તમે ક્યારે સૂઈ જશો? ઓપ્શન આપેલા છે લેટ એટ નાઇટ રાત્રે મોડેથી, ઇન ધ આફ્ટરનૂન એટલે કે બપોરે, એન્ડ લાસ્ટ ઓપ્શન છે અર્લી એટ નાઇટ તો રાત્રે વહેલા. તો પ્રોપર ઓપ્શન શું આવે? અર્લી એટ નાઇટ. તો આન્સર આવશે અર્લી એટ નાઇટ. સમજ પડે છે ને? હવે આપણે જોઈએ નેક્સ્ટ એક્ટિવિટી, એક્ટિવિટી 1D, કાઉન્ટ એન્ડ રાઇટ, ગણો અને લખો. ફર્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ મેની સ્ક્વેર્સ આર ધેર ઇન ધ પિક્ચર્સ? સ્ક્વેર્સ એટલે કે ચોરસ. અહીં આપેલા પિક્ચરમાં કેટલા ચોરસ છે? જુઓ ફ્રેન્ડ્સ, અહીં જે ફર્સ્ટ પિક્ચર આપેલું છે ને તેમાં કેટલા સ્ક્વેર્સ છે તે તમારે કાઉન્ટ કરવાના છે, અને તેનો આન્સર અહીં આપેલી બ્લેન્કમાં તમારે લખવાનો છે, જે તમારું આજનો હોમવર્ક થશે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, હાઉ મેની ટ્રાયંગલ્સ આર ધેર ઇન ધ પિક્ચર્સ? અહીં આપેલા ચિત્રમાં કેટલા ત્રિકોણ છે? ટ્રાયંગલ્સ એટલે ત્રિકોણ. ઉપરની જેમ જ કરવાનું છે, ચિત્રમાં ટોટલ કેટલા ટ્રાયંગલ્સ થાય છે તેનો આન્સર તમારે બ્લેન્કમાં લખવાનો છે. બરાબર છે? આ પણ તમારે જાતે જ કરવાનું છે. થર્ડ ક્વેશ્ચન, હાઉ મેની ગ્લાસીસ આર ધેર ઇન ધ પિક્ચર? ચિત્રમાં કેટલા ગ્લાસીસ આપેલા છે? અહીં પણ તમારે જોવાનું છે પિક્ચર જેમાં કેટલા ગ્લાસીસ છે તેનો આન્સર તમારે જાતે લખવાનો છે. ફર્સ્ટ ક્વેશ્ચન, હાઉ મેની એનિમલ્સ આર ધેર ઇન ધ પિક્ચર? અહીં આપેલા ચિત્રમાં કેટલા પ્રાણીઓ છે? ફ્રેન્ડ્સ યાદ રાખજો, પ્રાણીઓ કાઉન્ટ કરવાના છે, પક્ષીઓ નહીં. બરાબર છે? અને આનો આન્સર પણ તમારે જાતે નક્કી કરવાનો છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, ધેર વર 20 બર્ડ્સ ઇન અ ટ્રી, અ મેન ટુક હિસ ગન એન્ડ શૂટ વન બર્ડ, હાઉ મેની બર્ડ્સ વિલ બી ધેર ઇન ધ ટ્રી આફ્ટર ધેટ? ગુજરાતી, એક ઝાડ પર 20 પક્ષીઓ હતા. એક માણસ ગન લઈને આવ્યો અને તેમાંથી એક પક્ષીને તેણે માર્યું. હવે તે ઝાડ પર કેટલા પક્ષીઓ હશે? શું આવે આન્સર? આન્સર આવશે નો બર્ડ્સ વિલ બી ધેર, એટલે કે તે ઝાડ પર હવે એક પણ પક્ષી નહીં હોય. હવે તમને એમ થાય કે 20 હતા ને એકને જ માર્યું છે તો 19 હોવા જોઈએ ને? પણ ના ફ્રેન્ડ્સ, મારે છે ભલે એકને, પણ ગનનો અવાજ આવતા બાકીના પક્ષીઓ તો ઉડી જવાના છે. બરાબર છે? એક પણ પક્ષી બેસશે ઝાડ ઉપર? ના. એટલે આપણો આન્સર આવશે નો બર્ડ્સ વિલ બી ધેર. ઓકે, એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, જીગર હેડ રૂપીઝ 500, હી વેન્ટ ટુ અ સિનેમા, હી વોચ ભાગ મિલ્ખા ભાગ, હી પેડ રૂપીઝ 100 ફોર ધ ટિકિટ, ડ્યુરિંગ ધ ઇન્ટરવલ હી બોટ 2 packets ઓફ પોપકોર્ન, હી પેડ રૂપીઝ 50 ફોર ઈચ પેકેટ, હાઉ મેની રૂપીઝ વિલ જીગર હેવ નાવ? જોઈએ ગુજરાતી, જીગર પાસે 500 રૂપિયા હતા, તે મૂવી જોવા ગયું. તેણે ભાગ મિલ્ખા ભાગ પિક્ચર જોયું. તેણે ટિકિટ માટેના 100 રૂપિયા ચૂકવ્યા. ઇન્ટરવલ દરમિયાન તેણે 2 packets પોપકોર્ન ખરીદ્યા. તેણે દરેક પેકેટ માટે ₹50 ચૂકવ્યા. હવે જીગર પાસે કેટલા રૂપિયા બચ્યા હશે? ચાલો, 500 રૂપિયા હતા, તેમાંથી 100 રૂપિયા તો ટિકિટ માટે આપી દીધા છે, એટલે 500માંથી 100 જાય તો કેટલા વધે? 400. હવે આ 400 રૂપિયામાંથી તે કેટલા રૂપિયાનો ખર્ચો કરે છે તે જોઈએ. ઇન્ટરવલ દરમિયાન તેણે 2 popcornના પેકેટ ખરીદ્યા અને દરેક પેકેટ 50 રૂપિયાનું હતું. જોજો ફ્રેન્ડ્સ, ઈચ પેકેટ લખેલું છે એટલે કે દરેક પેકેટ, એનો મતલબ એમ કે પોપકોર્નના 1 packetની કિંમત 50 રૂપિયા છે. હવે જીગરે કેટલા પેકેટ્સ ખરીદ્યા છે? 2. તો 2 packetsના કેટલા રૂપિયા થશે?
₹100 તો 400 માંથી આપણે 50 નહીં પણ બે પેકેટના ₹100 બાદ કરવાના છે એટલે આપણો આન્સર આવશે ₹300. ઓકે ફ્રેન્ડ્સ, મજા આવી ને? હવે આજનો થોડો હોમવર્ક નોંધી લો. હોમવર્ક એક્ટિવિટી 1 ડેના ક્વેશ્ચન નંબર 1, 2, 3 અને 4 ના આન્સર્સ લખવા.